અંકલેશ્વરની હાજી મંજિલ પાસેથી ઇકો કારના સાયલેન્સરની ચોરીમાં શહેર પોલીસે ગેરેજ માલિક સહિત 3 શખ્સોને ઝડપી પાડી રૂપિયા 70,000 નું સાયલેન્સર સહિત 2 વાહનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરમાં રહેતા મિતેશ કાયસ્થે પોતાની ઇકો કાર શહેરના બ્રિજનગર પાસે આવેલ હાજી મંજિલ કમ્પાઉન્ડમાં પાર્ક કરી હતી। તે દરમિયાન ઇકો કારના સાયલેન્સરની ચોરી થઈ હતી, જે અંગે તેઓએ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। આ દરમિયાન શહેર પોલીસને આ સાયલેન્સર રિયાઝ બાલા નામના શખ્સે ભાટવાડ ખાતે આવેલ પોતાની સાની ગેરેજમાં સંતાડી રાખેલ હોવાની માહિતી મળતા પોલીસે ગેરેજ ઉપર રેડ કરતા કબાટ ઉપરથી સાયલેન્સર મળી આવ્યું હતું। પોલીસે 70,000ની કિંમતની સાયલેન્સર કબજે કરી રિયાઝ બાલાની અટકાયત કરી સઘન પૂછપરછ કરતા આ સાયલેન્સર ચોરીમાં ચોકસી બજારમાં રહેતો જિજ્ઞેશ રજનીકાંત મોદી અને તાડફળિયામાં રહેતો ઇમ્તિયાઝ ઇબ્રાહીમ મંસૂરી સામેલ હોવાનું જણાવ્યું હતું અને તેઓ મારુતિવાન અને મોપેડ લઈને સાયલેન્સરની ચોરી કરવા ગયા હોવાની કબૂલાત કરતા શહેર પોલીસે જિજ્ઞેશ મોદી અને ઇબ્રાહીમ મંસૂરીની અટકાયત કરી મારુતિવાન અને મોપેડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે।